गुड मॉर्निंग ऑल ऑफ यू। हवे यूनिट टू नू आपणे एक्टिविटी फोर सी करशू। जो बेटा हवे आमां तमने शू करवानू छे, वन एंड मेनी। अहींया एक चित्र आपेलू छे, अहींया मेनी। तो दीस इज अ फ्लावर, तो अहींया शू लखवानू, दीस आर फ्लावर्स। एक करता वधारे चित्रो दोरवाना छे। हवे इट इज अ फ्रॉग, दीस आर फ्रॉग्स। अहींया तमने डेडकानू, फ्रॉग एटले डेडकू, एक डेडकू दोरवानू, अहींया बे के त्रण दोरवाना। ओके, चित्र तमने ड्रॉ करवाना छे टेक्स्टबुक में। समझाई गयु बधाने? दीस आर नाइन काइट्स। जो टी एच आई एस दीस छे ने, एक माटे आपणे वापरीए, अने टी एच ई एस ई दीस बहुवचन में वापरी। हवे अहीं दीस इज अ काइट अहीं मैं लख्यू छे, तो अहीं एक ज पतंग दौरवानू, अने अहीं लखेला छे दीस आर नाइन काइट्स, एटले अहीं तमने नौ पतंग दौरवाना छे। ऊपर त्रण, पछी वच्चे त्रण, अने छेले त्रण, एम। હવે અહીંયા દીસ ઇઝ અ ચોકલેટ, અહીંયા એક ચોકલેટ દોરવાની, અને દીઝ આર ફોર ચોકલેટ્સ, તો અહીંયા ચાર ચોકલેટ દોરવાની. દીઝ આર નાઇફ્સ, એટલે અહીંયા વધારે પડતી ચપ્પુઓ દોરવાની. દીસ ઇઝ અ નાઇફ, જો એક નાઇફ, એક ચપ્પુ મેં તમને દોરી આપ્યું છે. ઓકે, એવું તમને અહીંયા ડ્રો કરવાનું છે. ઓકે, એક કરતાં વધારે. દીસ ઇઝ અ માઉસ, અહીંયા ઉંદરનું ચિત્ર ડ્રો કરવાનું, અને દીઝ આર માઇસ, એટલે અહીંયા એક કરતાં વધારે ઉંદર, એટલે બે અથવા ત્રણ ઉંદર ડ્રો કરવાના છે. હવે જે પાઠ આપણે કર્યો એના ખરા ખોટા અહીંયા કરવાના છે. ખોટું હોય તો ખોટાની નિશાની, ખરું હોય તો રાઈટની નિશાની. ધ બલૂન મેન ઇઝ નિયર ધ આઈસ્ક્રીમ સ્ટોલ. બલૂન મેન ફુગાવાળો આઈસ્ક્રીમ સ્ટોલના બાજુમાં ઊભો હોય છે, ના, તો ખોટું. અ મેરી ગો રાઉન્ડ ઇઝ હ્યુજ. મેરી ગો રાઉન્ડ મોટું હોય છે, ના, તો સ્મોલ હોય છે, તો રોંગ. એન આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી. વૃક્ષના નીચે છે આઈસ્ક્રીમ સ્ટોલ, સાચું. અ રોપ વોકર ઇઝ ઓન ધ રોપ. રોપ વોકર રોપ પર ચાલે છે, તો સાચું. ધ બોટલ્સ આર ઓન ધ બોક્સ. બોટલ્સ બોક્સના ઉપર છે, તો ના, ખોટું. હવે જો બેટા, અહીંયા આપણે જે પાઠ ભણ્યા એમાંથી જોડકા જોડવાના છે. તો ધ બલૂન મેન ઇઝ નિયર ધ ટી સ્ટોલ. ધ જાયન્ટ વ્હીલ ઇઝ નિયર ધ મેરી ગો રાઉન્ડ. The ice cream stall is under the tree. A rope walker is on the rope. The box is in the juggler's hand. જાદુગરના હાથમાં છે. હવે તમને અહીંયા જે એક બે ત્રણ ચાર પાંચ નંબર આપ્યા છે ને, એમાં શું કરવાનું છે? આ પહેલું જો એ લોકોએ લખી આપ્યું છે, ધ બલૂન મેન ઇઝ નિયર ધ ટી સ્ટોલ, એટલે જોડકો આખો જોડીને લખ્યો છે. હવે બીજા અહીંયા તમને આ નંબરમાં એમ લખવાનું, ધ જાયન્ટ વેલ ઇઝ નિયર ધ મેરી ગો રાઉન્ડ. પછી ત્રીજામાં લખવાનું, ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી. પછી ચોથામાં લખવાનું, ધ અ રોપ વોકર ઇઝ ઓન ધ રોપ. અને પાંચમામાં લખવાનું, ધ બોટલ્સ આર ઓન ધ ટેબલ. ચોથામાં એમ લખવાનું, અને પાંચમામાં લખવાનું, ધ બોક્સ ઇઝ ઇન ધ જગલર્સ હેન્ડ. સમજાઈ ગયું? યા પાંચે પાંચ અહીંયાથી તમને ચાલુ કરવાના છે સેકન્ડ નંબરથી, એટલે તમારા પૂરા થઈ જશે. હવે જો તમે આ ચિત્ર જુઓ, આ ચિત્રમાં શું આપેલું છે બધું, કે એક છોકરો છે, પછી અહીંયા ઘડિયાળ છે, એક પંખો છે, ટીવી છે, આ બધું ચિત્ર છે. જો જોડીમાં કામ કરો, અને આ ચિત્રમાં તમને જે અગજતું લાગતું હોય તે વર્ગ સમક્ષ રજૂ કરો. ચિત્રને આધારે તમારા શિક્ષકના પ્રશ્નોના જવાબ આપો, ત્યારબાદ નીચેના પ્રશ્નોના જવાબ લખો. જો હવે અહીંયા પાછળ બધા પ્રશ્નો આપેલા છે, એના જવાબ આપણે લખવાના છે. વેર ઇઝ ધ ટેબલ લેમ્પ. ટેબલ લેમ્પ ક્યાં છે? ધ ટેબલ લેમ્પ ઇઝ ઓન ધ ટેબલ. જો તમે ચિત્ર પર જોજો, ચિત્રમાં ક્યાં છે ટેબલ લેમ્પ? ટેબલ લેમ્પ ટેબલ પર છે. પછી વેર ઇઝ ધ ફોટો? ધ ફોટો ઇઝ ઓન ધ શેલ્ફ. ફોટો ક્યાં છે? તો ફોટો શેલ્ફ પર છે. સમજ્યા? વેર આર ધ બુક્સ? તો ધ બુક્સ આર ઓન ધ શેલ્ફ. શેલ્ફ એટલે કબાટ, ખાનામાં છે. હુ ઇઝ નિયર ધ સ્વિચબોર્ડ? સ્વિચબોર્ડના બાજુમાં કોણ છે? તો અ સ્મોલ બોય ઇઝ નિયર ધ સ્વિચબોર્ડ. જો સ્વિચબોર્ડ દેખાય છે તમને, આ રહ્યું અહીંયા નીચે, અને એક નાનો છોકરો ત્યાં છે. હવે આર દેર ટુ ફેન્સ? શું ત્યાં બે પંખા છે? નો, દેર આરન્ટ. જો
पंखा केटला छे? खाली एक ज छे। हवे वेर इज द टेलिफोन? द टेलिफोन इज नियर द टीवी। टेलिफोन क्या छे? तो टीवी ना बाजू में छे। हाउ मेनी चिल्ड्रन आर देर इन द पिक्चर? पिक्चर में केटला छोकराओ छे? तो देर आर थ्री चिल्ड्रन इन द पिक्चर। पिक्चर में त्रण छोकरा छे, एक बे अने त्रण। ओके, देर आर थ्री चिल्ड्रन इन द पिक्चर। समझाई गयुं? ओके, बाय स्टूडेंट्स।